નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય કલશોર ગુજરાતી ભાષા, બરાબર, એના વિશે આગળ અભ્યાસ કરીશું. આપણે 1 થી 3 પાઠ પ્રકરણ એટલે કે પાઠ 1માં શીખી ગયા, બરાબર. આજે આપણે ભાગ 4 જોઈશું. ચાલો પાઠ 1. વાંદરાને વાંચતા ન આવડે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1, 2 અને 3માં કાવ્ય, પાઠ અને તેના પ્રશ્નોની સમજૂતી 1 થી 12 સુધી આપણે શીખી ગયા. 1 થી 11 સુધી આપણે શીખી ગયા હતા, બરાબર. આજે આપણે ભાગ 4માં પ્રશ્ન નંબર 12, ઋતુઓ ઓળખો અને લખો, તેના વિશે અભ્યાસ કરીએ. તો ચાલો બધા તૈયાર છો? 1 નંબર વાંચીએ આપણે. મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગી. તો આપણે સૂચનામાં શું હતું? ઋતુઓ ઓળખો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે એ તમને અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપી દીધું છે. તો ઠંડી એવો શબ્દ આવે તો એ કઈ ઋતુ છે? શિયાળો, બરાબર. શિયાળામાં ઠંડી ન લાગે. પછી જોઈએ 2 નંબરનું. બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. તો કઈ ઋતુમાં ભીંજાઈ જવાય? ચોમાસાની. 3 નંબર. સુગરી માળામાં ઝૂલતી હતી. કઈ ઋતુમાં સુગરી પોતાના માળામાં ઝૂલતી હતી? તો શિયાળો. ત્યાર પછી 4 નંબરમાં. વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા. તો જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે વરસાદથી બચવા બધા વાંદરાઓ પૂંછડી માથે મૂકીને બેઠા હતા. એટલે વરસાદ કઈ ઋતુમાં આવે? તો ચોમાસું, બરાબર. ચાલો આગળ જોઈએ. પાંચ નંબર. વાંદરાઓએ માણસોની નકલ કરી. તો શિયાળામાં. કઈ ઋતુમાં? શિયાળો, બરાબર. માણસો તાપણું કરતા હતા, એનું જોઈને વાંદરાઓ પણ તાપણું કરવા લાગ્યા. 6 નંબર. ઝાડના છાંએ બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા. તો ઉનાળો. 7 નંબરનું. આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ. પવન નાખ એવો શબ્દ આવ્યો એટલે ઉનાળાની ઋતુ. ત્યાર પછી 8 નંબર. સળગાવીને લાકડા તાપણું કરે માકડા, બરાબર. તાપણું ક્યારે કરાય? શિયાળાની ઋતુમાં. તો શું જવાબ આવશે? શિયાળો. ચાલો 9 નંબર. ડાળે ડાળે ફરીએ છે ને કૂદીએ ઘરના છાપરા. શું કહે છે? ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. તો કઈ ઋતુમાં છાપરા કૂદતા હતા? શિયાળાની, બરાબર. ચાલો 10 નંબરનું. ગડક ગડક કરતા વાદળા આગળ પાછળ ફરતા. તો ચોમાસું, બરાબર. વાદળા કઈ ઋતુમાં ગડગડાટ કરતા હતા? ચોમાસાની ઋતુમાં. ત્યાર પછીની જોઈએ આપણે સૂચના. ચાલો ગાઈએ ગીતડું. તો જે પાઠની શરૂઆતમાં સરસ મજાનું નાનું એવું કાવ્ય હતું, બરોબર, ગીત હતું, ઉંદર રહે છે દરમાં માણસ રહેતો ઘરમાં, એ ગીતડું તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછી 13 નંબરમાં જોઈએ. શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે કહો, બરોબર. ચાલો તો આપણે જોઈએ કે આમાં શું હલકું છે ને શું ભારે છે, બરોબર. સુગરીનો માળો કે ઝાડની ડાળી? તો આમાંથી આપણે
શું હલકું છે અને શું ભારે છે તે જોઈએ. તો હલકું શું કહેવાય? સુગરીનો માળો. બરાબર, સુગરીનો માળો હલકો અને ઝાડની ડાળી ભારે. તો વિદ્યાર્થી મિત્રો, મેં આ ગોળ કર્યું છે તે હલકાની નિશાની છે અને જે લીટી કરી છે તે ભારેની નિશાની છે. બરાબર, ત્યાર પછી બીજા નંબરનું જુઓ. લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી, આ બંનેમાંથી શું હલકું છે ને શું ભારે છે? તો પ્લાસ્ટિકની ખુરશી હલકી કહેવાય અને લાકડાનું ટેબલ ભારે કહેવાય. બરાબર, ચાલો આપણે ત્રણ નંબરમાં જોઈએ. ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી? ચાલો, ગુજરાતીની ચોપડી તમારી હલકી છે કે ગણિતની ચોપડી? તમારી પાસે પાઠ્યપુસ્તક છે ને? હા, તો એમાં ગણિતની ચોપડી થોડી ભારે છે અને ગુજરાતીની ચોપડી હલકી છે. એટલે આપણે ગુજરાતીની ચોપડી ઉપર ગોળ, ગણિતની ચોપડી ઉપર આડી લીટી કરીશું, એટલે તમને ખ્યાલ આવી જાય. ચાલો એના પછી ચોથા નંબરમાં, પેન્સિલ કે રબર? તો પેન્સિલ હલકી કહેવાય અને રબર થોડું એનાથી ભારે હોય. બરાબર, ચાલો પાંચમા નંબરમાં, લખોટી કે પ્લાસ્ટિકનો દડો? પ્લાસ્ટિકનો દડો જોયો છે ને, તો એ બેમાંથી શું હલકું અને શું ભારે? તો લખોટીનું વજન, લખોટી થોડીક નાની હોય, પ્લાસ્ટિક દડો એ પણ થોડોક નાનો હોય. બરાબર, નાની દડી હોય તો પ્લાસ્ટિકનો દડો હલકો કહેવાય અને લખોટી ભારે કહેવાય. બરાબર, ચાલો હવે આગળ એના પછીનું આપણે જોઈએ. કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. તમને અહીં આગળ પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપી દીધેલું છે. ચોપડી તમારી હોય તો સાથે રાખજો. બરાબર, એટલે તમને ખ્યાલ આવશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ આપણે જોઈએ. ચાર અક્ષરનું એક નામ છે. બરાબર, ચાર ખાના આપેલા છે પહેલી લાઈનમાં. ત્યાર પછી એના નંબર નીચેની લીટી જુઓ. નામના છેલ્લા બે અક્ષરો તર છે. નામના બે છેલ્લા અક્ષરો કયા છે? ત અને ર. બરાબર, તો ત્રીજો અને પહેલા અક્ષરથી બને ત અને ક. ત્રીજો અક્ષર કયો છે? ત અને પહેલો અક્ષર ક. બરાબર, તો અહીંયા ત અને ક અને ર ત્રણ શબ્દો આવી ગયા, તો વચ્ચે કયો આવશે? બુ, કબૂતર બની ગયો આખો શબ્દ. બરાબર, હવે આપણે આનું વાક્ય બનાવવાનું છે. તો નીચે વાક્ય જુઓ, એ પણ આપી દીધેલું છે. કબૂતરને ચણતા જોવાની મજા પડે. વાક્ય તમે કોઈ બી બનાવી શકો છો. બરાબર, કબૂતર માળામાં રહે છે અથવા કબૂતર ગુ ગુ બોલે છે, ગમે તે વાક્ય તમે બનાવી શકો છો. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાર અક્ષર એનું નામ. નામના પહેલા બે અક્ષરો છે કરો. અહીંયા આગળ પહેલા બે અક્ષરો કયા છે? કરો. બરાબર, પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો? પહેલો અને છેલ્લો, તો યો બને. બરાબર, પછી રો, કરો યો, એટલો આવી ગયું. તો હવે એના પછી કયો અક્ષર બનશે? આખો ચાર અક્ષર કરોડિયો. બરાબર, કયો અક્ષર બનશે? કરોડિયો, ક રો ડી યો. બરાબર, હવે આપણે એનું વાક્ય લખવાનું છે. શું વાક્ય લખશો? જો વાક્યમાં તમારી જાતે લખવાનું છે. કરોડિયાને આઠ પગ હોય છે. બરાબર, આવું ના લખો અને એવું લખો કે કરોડિયો ઝાડવામાં રહે છે, એવું લખો તો પણ
ચાલે એટલે આ વાક્યો તમારે જાતે લખવાના છે, એટલે મેં લખેલા નથી, બરોબર? ચાલો હવે એના પછીનું જોઈએ આપણે બીજા નંબરનું. ચાર અક્ષર એનું નામ, તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. જુઓ, ત્રીજા બીજા અને કયા અક્ષરથી? પહેલા, બરોબર? ત્રીજા બીજા અને પહેલા થી ચરક એવું બને છે. ચ ર અને ક. તો બીજો આપણે આ એક શબ્દ અહીં આગળ જુઓ, ચોથા અને પહેલા અક્ષરથી બને લો. ચોથા અને પહેલા, લો અને ક, બરોબર? આપણે પાછળથી જે શબ્દો લેવાના છે તો આગળ બની ગયા ચરક અને લોક. તો ક ર ચ લો. એના પછીના બોક્સમાં ચાર જે બોક્સ આપેલા છે એમાં કયો શબ્દ આવી જશે? કરચલો, બરોબર? હવે આપણે વાક્ય એમાં બનાવવાનું છે. તો શું લખશો વાક્ય? કરચલા પાણીમાં જોવા મળે છે, અથવા તો કરચલા પાણીમાં રહે છે, બરોબર? એના પછી આપણે ચોથા નંબરનું જોઈએ, ત્રીજા નંબરનો વાક્ય જોઈએ. ચાર અક્ષર છે એનું નામ, બરોબર? ચાર અક્ષરનું નામ છે. પહેલા અને બીજા અક્ષરથી બને દર. પહેલા અને બીજા અક્ષરથી દર બને છે. પહેલા અને ચોથા અક્ષરથી દડો, બરોબર? પહેલા અને ચોથા અક્ષરથી દડો બને છે. પહેલા ત્રણ અક્ષરથી બને એક કારીગર, બરોબર? કારીગરનું નામ છે. તો કયો કારીગર હશે? દ અને ડો. તો દ ર ડો. તો વચ્ચે એક જી શબ્દ ખૂટે છે, તો આખું કારીગરનું નામ કયું બની જશે? દરજી. તો એના પરથી કયું પક્ષી છે? દરજીડો, બરોબર? બની ગયું દરજીડો. હવે આનું વાક્ય બનાવવાનું છે. શું વાક્ય બનાવશો તમે? દરજીડો સુંદર માળો બનાવે છે, બરોબર? ચાલો આપણે એના પછીનું વાક્ય જોઈએ. નંબર ચાર. હવે આમાં જુઓ, પાંચ અક્ષર છે, પાંચ અક્ષરનું નામ છે એનું. પહેલા બે અક્ષરથી બને કામ. પહેલા બે અક્ષરથી શું બને? કા ન છે. ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈને બને ખરો. ત્રીજો અને પાંચમો ખરો બન્યો, બરોબર? કાન આપેલું હતું અને ખરો, કાન ખ રો. તો વચ્ચે કયો શબ્દ બાકી રહ્યો? જુ, બરોબર? તો કયો આખું બની જશે? કાન ખજૂરો, બરોબર? ચાલો, બની ગયા આપણા વાક્યો શબ્દો. હવે આપણે એના પરથી વાક્ય બનાવવાનું છે કે કાન ખજૂરાને ઘણા બધા પગ હોય છે, બરોબર મિત્રો? ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે, એમાં પાન નંબર 10 ઉપર બે ચિત્રો આપેલા છે, બરોબર? એની પર બે ચિત્રો આપેલા છે. એ બંને ચિત્રો આમ તો સરખા જ છે, પણ એમાં થોડો ઘણો તફાવત છે. એ તફાવત તમારે શોધવાનો છે. અને સામે પેજ ઉપર તેજલનું ઘર અને વિવેકનું ઘર એવું આપેલું છે, જુઓ, બરોબર? તો એમાંથી તમારે એના તફાવત શોધી અને એમાં લખવાના છે. તો ચાલો આપણે એ સમજીએ. અહીંયા આગળ ચિત્ર જોઈ લો, બરાબર? ઉપરના ચિત્રમાં દાદા બેઠા છે, નીચેના ચિત્રમાં દાદી બેઠા છે, બરોબર? અહીંયા આગળ લીમડાનું ઝાડ મોટું છે, એટલે કે જાડું છે, અને આમાં પાતળું છે. ત્યાર પછી ઉપરના ચિત્રમાં વાદળો ઘેરાયેલા છે, નીચેના ચિત્રમાં વાદળો ઓછા ઘેરાયેલા છે. પછી બીજો કયો તફાવત છે? આમાં
ત્રણ પક્ષીઓ છે, જ્યારે નીચેના ચિત્રમાં બે જ પક્ષીઓ છે. બરોબર? તો આવા બીજા ઘણા પણ તફાવતો તમને જોવા મળે તો તમારે લખવાના છે. ત્યાર પછી ઘરની અંદર, બરોબર, અહીંયા શુભ લાભ લખેલું છે, જ્યારે નીચેના ચિત્રમાં સાથિયાની નિશાની છે. બરોબર? ચાલો તો હવે આપણે એના વિશેના વાક્યો લખીએ. જો એક બાજુ તેજલનું ઘર છે અને બીજી બાજુ વિવેકનું ઘર છે, તો એમાં વાક્યો તમારે જેટલા તફાવતના આપણે શોધ્યા એમાં ક્રમ પ્રમાણે લખવાના છે. તો જુઓ, પહેલું, તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે. બરોબર? તો વિવેકના ઘર પાસેનો લીમડો કેવો છે? પાતળો છે. બરોબર? પાતળો છે. ત્યાર પછીનું જુઓ, બીજો કયો તફાવત હતો? લીમડા પાસે દાદા બેઠા છે. તેજલના ઘરના લીમડા પાસે કોણ બેઠું છે? દાદા. જ્યારે વિવેકના ઘરની પાસે દાદી બેઠા છે. તેજલના ઘર પાસે જુઓ, આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે, જ્યારે પેલી બાજુ આકાશમાં બે પક્ષી ઉડે છે. એના પછીનો તફાવત જુઓ, લીમડા પર પોપટ બેઠો છે, જ્યારે લીમડા ઉપર પોપટ બેઠો નથી. બરોબર? વિવેકના ઘર પાસે લીમડો છે, એની પર પોપટ બેઠો નથી, ચિત્રમાં તમને દેખાતું હશે. આકાશમાં વાદળો ઘેરાયેલા છે, એટલે કે ઘાટા દેખાય છે. જ્યારે વિવેકના ઘરના પાસે જે વાદળો છે તે ઘેરાયેલા નથી. તેજલના ઘરમાં જુઓ, ઘરમાં ત્રણ બારી દેખાય છે, જ્યારે વિવેકના ઘરમાં એક જ બારી દેખાય છે. બરોબર? ચાલો હવે આગળ જોઈએ. તમારા ઘર વિશે શું શું ગમે છે અને કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે તમારે વાત કરવાની છે. તો મિત્રો, આમાં તમારા ઘરમાં જે હોય, તમને જે વધારે ગમતું હોય, જે વધારે પ્રિય હોય, તે તમારે તમારા મિત્રને કહેવાનું છે. અને જો તમારા ઘરમાં કોઈ ફેરફાર કરવાનો હોય કે ભાઈ આ નવું કોઈ વસ્તુ લાવવાના હોય, બરાબર, તો એવું તમારા મિત્રોની સાથે તમારે ચર્ચા કરવાની છે. આનું તમારે નોટમાં લખવાની નથી, પણ જેટલું જેટલું મેં પેન્સિલથી લખીને તમારે તમારી ચોપડીમાં જે જગ્યા છે એમાં લખવાનું છે, અને નોટમાં પણ સારા અક્ષરે લખવાનું છે. બરાબર? એવું હોમવર્ક કરતા રહેજો. ચાલો હવે એના પછીનું છે, કહો તમારા ઘર વિશે શું શું ગમે છે, કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે તમે ચર્ચા કરી લીધી. હવે આપણે આગળનું જોઈએ. તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તેના વિશે તમારે લખવાનું છે. જો તમારે નવું ઘર બનાવવાનું હોય તો તમે કેવું બનાવશો, ક્યાં બનાવશો, એ બધું લખવાનું છે. જો અહીંયા આગળ નીચે કૌંસ આપેલો છે, તેમાં તમને એના શબ્દો એના આપી દીધેલા છે કે ક્યાં હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગના હોય અને શું નામ રાખશો. આ બધા મુદ્દા ઉપરથી તમારે આખું વાક્ય બનાવીને લખવાનું છે. તો આપણે પહેલાં ક્યાં હોય, તો મારું ઘર કુદરતી સૌંદર્યની પાસે હોય. બરાબર? તમારું ઘર કેવી જગ્યાએ હોય, તો કુદરતી સૌંદર્ય એટલે કે જ્યાં પહાડી વિસ્તાર હોય, નદી કિનારો હોય, સરસ તાજી હવા આવતી હોય, એવી જગ્યાએ તમે ઘર રાખશો, નહીં કે કોઈ ઘોંઘાટવાળી, બરાબર, અંધકાર પડતો એવી જગ્યાએ તમે ઘર બનાવશો ના. તો તમારું ઘર ક્યાં બનાવશો? સરસ ખુલ્લી જગ્યા હોય, ચોખ્ખી હવા આવતી હોય તેવા સ્થળે તમે તમારું ઘર બનાવશો. એના પછી જો કેવડું હોય, તો જેમાં મારા ઘરના બધા જ સભ્યો શાંતિથી રહી શકે તેવું મારું ઘર બે રૂમ અથવા ત્રણ રૂમનું હોઈ શકે અથવા બનાવીશું. બરાબર? તમારા ઘરના સભ્યો જેટલા હોય, ઓછા હોય તો એક રૂમ ઓછો બનાવવાનો, વધારે હોય તો એક રૂમ વધારે બનાવવાનો. બેડરૂમ હોય, બરાબર, હોલ હોય, રસોડું હોય, રમવાની થોડીક જગ્યા હોય, એવો બાગ બગીચો હોય, એવું અમારું ઘર બનાવીશું. ત્યાર પછી જુઓ, મારા ઘરમાં હવા ઉજાસ માટે બારી બારણા, પાણીની વ્યવસ્થા હોય તેમજ જરૂરી સામાન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા પણ હોય. હવે તમારા ઘરમાં કેવી વ્યવસ્થા હોય કે આ બધું આપણને કોઈ પણ તકલીફ વિના, મુશ્કેલી વગર આપણને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા હોય. પછી એવું કહે છે, કેવા રંગનું ઘર હોય, તો મારા ઘરનો રંગ આકર્ષક અને જોતા જ
મન પ્રફુલ્લિત થઈ જાય તેવો હળવા રંગનું હોય, બરાબર? તો તમારું તમારા ઘરનો રંગ કેવો હોય કે તમને જોશો તો તમે ખૂબ જ ખુશ થઈ જાઓ, બરાબર? એવા તમારા ઘરનો રંગ આકર્ષક, કોઈને પણ ગમી જાય તેવો હોય. ત્યાર પછી શું કહે છે, શું નામ રાખશો, તમારા ઘરનું નામ શું રાખશો? તો હું મારા ઘરનું નામ દાદા દાદી કે માતા પિતાના નામથી રાખીશ, બરાબર? તમારા ઘરનું નામ તમે એમાં કોઈ બી સભ્યોના નામ પરથી રાખી શકો છો, અથવા તમારા મનગમતું નામ પણ તમે રાખી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ. તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે અને શી મુશ્કેલીઓ પડે, બરાબર? મિત્રને ઘરે રહેવા જવાનું હોય તો એક બાજુ મજા પણ પડે અને અમુક વખતે મુશ્કેલી પણ પડે છે. આપણા ઘરમાં જેવી સગવડ હોય તેવી મિત્રના ઘરમાં સગવડ ન પણ હોય. ચાલો હવે એના પછીનું જોઈએ. ચાલો ગીતડું ગાઈએ. આપણે જે ગીત હતું કવિતામાં તે અહીંયા આગળ ફરીથી ગાઈશું, એટલે તમારે કાવ્ય તૈયાર થઈ જાય. ઉંદર રહે છે દરમાં અને માણસ રહેતો ઘરમાં, એ કવિતા તમારે ફરીથી આગળથી જોઈ ગાવાની છે. ચાલો હવે એના પછીનું આપણે આગળનું જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 16 નંબરમાં રીડિંગ ક્રિકેટ, પ્રશ્ન નંબર 16માં શું કીધું છે, રીડિંગ ક્રિકેટ. વિદ્યાર્થીઓની બે ટીમ બનાવવાની છે અને વર્ગની સંખ્યા વધારે હોય તો 10-10ની 3-4 ટીમ પણ બનાવી શકાય છે. રીડિંગ ક્રિકેટ એટલે તમે ક્રિકેટ રમો છો ને બોલ બેટ, તેવી રીતના અહીંયા આગળ વાક્યોનું ક્રિકેટ રમવાનું છે, બરાબર? વાંચનનું ક્રિકેટ, રીડિંગ ક્રિકેટ એટલે વાંચનનું ક્રિકેટ રમવાનું છે. તો એ કેવી રીતના રમવાનું છે આપણે જોઈશું કે તેમાં ટીમ બનાવવાની છે. જો ઓછા હોય, વર્ગની સંખ્યા ઓછી હોય તો બે ટીમ બનાવવાની, અને વધારે હોય તો 10-10ની 3-4 ટીમ બનાવી શકો છો. એમાં શું કરવાનું છે જુઓ, એક ટીમનો એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ આવી નીચેનામાંથી એક વાક્ય મોટેથી વાંચશે. તે વખતે તે વાંચવામાં કોઈક ભૂલ કરે તો બીજી ટીમના વિદ્યાર્થીઓ આઉટ એમ અપીલ કરશે. શિક્ષક તરીકે તમે એને અમ્પાયરની ભૂમિકામાં રહેવાનું છે. દરેક સાચા વાક્યના 10 ગુણ મળે અને એક ભૂલ થાય તો એક ગુણ કપાય. આ રીતે તમારે ટીમના સભ્યો વધુ ગુણ મેળવે તે રીતે રીડિંગ ક્રિકેટના વિજેતા બનવાનું છે. તો બાળકો, તમને આમાં ખબર પડી શું કરવાનું છે કે તમને અમુક વાક્યો આપ્યા હશે, બરાબર? તમારી ટીમ હોય એમાંથી એક જણ ઊભો થઈને વાક્ય કોઈ પણ ભૂલ અથવા અટકાયા વગર એને વાંચવાનું છે. જો તે અટકાઈ જશે અને વાંચતા નહીં આવડે તો એનો એક માર્ક્સ કપાઈ જશે, અને આખું વાક્ય સરસ બોલી જશે તો એને 10 માર્ક મળશે, બરાબર? આ એક વાંચનની રીત છે કે તેમાં તમે ઝડપથી કોઈ પણ ભૂલ વગર વાંચી શકો, એને રીડિંગ ક્રિકેટની રમત કહેવામાં આવે છે, બરાબર? ચાલો આપણે હવે એ શબ્દો જે આપેલા છે નીચે વાક્યો એ વાંચીએ. કોઈ પણ ભૂલ પાડ્યા વગર, થોડુંક વાર લાગે વાંચવામાં તો ચાલશે, પણ આખું વાક્ય તમારે સરસ વાંચવાનું છે. ચાલો, વાંચવા માટે તૈયાર છો તો મારી સાથે સાથે વાંચવાની પ્રેક્ટિસ પણ કરજો. ચાલો, પહેલું વાક્ય શું છે, ગગન જગન્ના ગામ જા, બરાબર? એવી રીતના સરસ વાંચવાનું છે. જુઓ બાળકો, આમાં વાક્યો એવા આપ્યા હશે કે સરખા સરખા અક્ષરો આવશે એટલે તમારે બોલવામાં થોડીક ભૂલ થઈ જાય, બરાબર? એ રીતના વાક્યો ગોઠવ્યા છે કે તમારે ભૂલ પડે એટલે તમારે શાંતિથી વાંચવાનું છે, વ્યવસ્થિત, બરાબર? ચાલો બીજા નંબરનું વાક્ય જોઈએ. ગામે ગામ વરસાદ ગાજે, આમાં ગ ગ આયા એટલે બોલવામાં તમારે ભૂલ પડી જાય અને તમે આઉટ થઈ જાઓ, એટલે શાંતિથી વાંચવાના જેથી આપણને 10-10 માર્ક્સ મળી જાય, બરાબર? ચલો હવે એના પછીનું ત્રીજું. અજગર અને કેસર વરસાદમાં છપ છપ કરે છે, બરાબર? ચોથા નંબરનું. બે 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 કરતી સાણી બકરી ઈયળ પાસે જઈને પડી, બરાબર? રાણી બકરી. એના પછીનું જુઓ, પાંચમા નંબરનું. ઝાકળ દીદી સૂરજભાઈને
મળવા હળવે હળવે ઘરે ગઈ. બરોબર, અટકાયા વગર, ભૂલ પડ્યા વગર તમારે વાંચવાનું છે. ચાલો છઠ્ઠા નંબરનું. જૈવી ઘર ઉપર ચડી ખજૂર ખાતા ખાતા ટપાલીને ખીજવે છે. બરોબર, આવડ્યું વાક્ય વાંચતા? થોડુંક મોટું છે એટલે ધીમે ધીમે તમારે વાંચવાનું. સાતમા નંબરનું જુઓ, એ પણ એવું જ છે. ફિરદોસ અને ભૈરવ ધજા લઈ દોડતા દોડતા ગયા હતા. બરોબર, ચાલો આઠમા નંબરનું જોઈએ. ઢોલકપુરનો બળ્યો ભીમ શાક ફોલે અને ઠળિયા કાઢે. આવડ્યું વાક્ય વાંચતા? ચાલો તો નવમા નંબરનું વાક્ય જોઈએ. આશીષે સૈનિકને રૂમાલ આપ્યો. દસમા નંબરનું, અક્ષય અને ઋત્વા શ્રાવણ માસમાં 3 દિવસ પ્રજ્ઞાપુર રહેવા જાય છે. સરસ રીતે અચકાયા વગર વંચાયું. હા, તો ના વંચાતું હોય તો વાંચવાની પ્રેક્ટિસ ધીમે ધીમે કરતું રહેવાનું. ચાલો હવે 11મા નંબરનું, ઉનાળામાં ઉંદરને શેરડી ખાતા થાક લાગ્યો. 12મા નંબરનું, હવે મને ગુજરાતીમાં ગસ તચ નપલ અજખજ ટળહણ અને ડળહત્ર એમ બધું વાંચતા આવડે છે. જુઓ બાળકો, 12મા નંબરનું વાક્ય કેવું છે? આડું અવડું છે ને. એમાં શબ્દો કેવા આપેલા છે? ગસ તચ, નવપલ, અજખજ, ટળહણ અને ડળહત્ર. બરોબર, એટલે આ બધું વાંચવામાં તમારી થોડી ભૂલ પડે એટલે તમે આઉટ થઈ જઈ શકો. બરોબર, એટલે સરસ વાંચતા શીખવાનું છે. 13મા નંબરનું, અત્તુભાઈ અને મત્તુભાઈ પત્તા રમતા હતા. ત્યાં દત્તુભાઈએ મત્તુભાઈનું ઊંધું પત્તું ચત્તું કરી દીધું. ચલો આમાં કેટલા બધા ત આવ્યા? બરોબર, લીટીવાળા ત આવ્યા ને જોડેલા, અત્તુભાઈ ને મત્તુભાઈ, એટલે બોલવામાં ભૂલ થાય નહીં. જો તમે કદાચ ક્લાસરૂમમાં હો તો તમારે આ વાંચતા વાંચતા ભૂલ પડત. બરોબર, ચાલો 14મા નંબરનું જોઈએ. સ્માર્ટફોનમાં ગેમ રમવા કરતાં મને તો મેદાનમાં ગિલ્લી દંડા રમવાની વધુ મજા પડે. ચાલો અહીંયા સુધીનું આપણું રીડિંગ ક્રિકેટ પૂરું થઈ ગયું. તો બાળમિત્રો, તમારે આજનું હોમવર્ક પણ કરવાનું છે. તો હોમવર્કમાં મેં તમને આજે જેટલું ચલાવ્યું પ્રશ્ન નંબર 12થી, બરાબર, પ્રશ્ન નંબર 12 ઋતુ ઓળખો, 13મા નંબરનું શું હલકું શું ભારે, પછી 14મા નંબરમાં તમારે શું લખવાનું, ફક્ત આખું વાક્ય, શબ્દ કબૂતર અને એનું વાક્ય. બરાબર, આખા 3-3 બોક્સ પાડ્યા છે એવા બોક્સ પાડવાના નથી. કબૂતર અને કબૂતર ઉપરથી સીધું વાક્ય, એના પછી ચાર અક્ષરના નામવાળું કરોળિયો અને એનું વાક્ય, પછી બીજા નંબરનું કરચલો અને એનું વાક્ય, ત્રીજા નંબરનું દરજીડો અને તેનું વાક્ય, ચોથા નંબરનું કાનખજૂરો અને તેનું વાક્ય. બરાબર, એવી રીતના પ્રશ્ન નંબર 14માં ચાર શબ્દો અને એના વાક્યો બનાવીને લખવાના છે. ત્યાર પછી 15મા નંબરના પ્રશ્નમાં તેજલનું ઘર અને વિવેકનું ઘર, બરાબર, એ બંનેના તફાવતો એટલે બંને બાજુ ભાગ પાડી સુંદર અક્ષરે તમારે નોટમાં બંનેના વાક્યો લખવાના છે. ત્યાર પછી એના નીચે તમારા ઘર વિશે લખવાનું છે. બરાબર, પ્રશ્ન નંબર 16 લખવાનો નથી. રીડિંગ ક્રિકેટ છે એ લખવાનો નથી, રીડિંગ એટલે ફક્ત વાંચવું. તો ત્યાં સુધીનું લેસન તમારી નોટબુકમાં કરી લેવાનું. ચાલો એના પછી પ્રશ્ન નંબર 17માં ગીત આવે છે ફરીથી. બરાબર, કયું ગીત છે? ટીકુબેનને તો વાંચનના શોખીન. ટીકુબેન કેવા હતા? વાંચનના શોખીન હતા. ચાલો આપણે હવે ગીત વાંચીએ અથવા ગાઈએ. ટીકુબહેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. બાળમિત્રો, હું તમને આ કવિતા સાથે સાથે સમજાવતી જાઉં છું. બરાબર, કે ટીકુબેન નામના, જુઓ પલંગ નીચે સૂતેલા દેખાય છે તમને,
તમારી પાસે ચોપડી હોય તો એમાં જોજો, ટીકુબેન દેખાયા? હા, તો ચોપડી લઈને વાંચે છે, તેમને વાંચવાનો ખૂબ જ શોખ છે, બરોબર? તો ટીકુબેન તો વાંચનના શોખીન છે, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન, તે રંગબેરંગી. અહીંયા આગળ તમને બંને ચોપડીઓની થપ્પી દેખાય છે ને, તો એને કેટલા બધા ચોપડી પુસ્તકો વાંચી નાખેલા છે, અડધા વાંચવાના બાકી છે, પણ રંગબેરંગી પુસ્તકો નાના નાના અક્ષરવાળા તેમને વાંચવાનો ખૂબ જ શોખ છે. ચાલો, તો કઈ કઈ ચોપડીઓ તે વાંચે છે આપણે જોઈએ. છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આબે ખૂબ. ટીકુબેનનું લેસન કરતો વાર્તા માનો જીન, ટીકુબેન તો વાંચનના શોખીન. શું કહે છે ટીકુબેન, કઈ કઈ ચોપડીઓ વાંચે છે? તો છોટા ભીમને સોટી પોટી, પેલું આવે છે ને સોટી પોટી વાળો કાર્ટૂન, છોટા ભીમ ને બધું વાંચવાનો એને ખૂબ જ શોખ છે. બધી જ વાર્તાઓ જાત જાતની આવડે છે, આબે હૂબ એટલે ખૂબ જ સરસ સરસ સુંદર સુંદર વાર્તાઓ એ વાંચે છે. અને ટીકુબહેનનું લેસન કોણ કરતો હતો? વાર્તા માનો જીન, બરોબર. ડોરેમોન વાળામાં કોઈ લેસન કરી નાખે છે ને પેલું ડોરેમોન, હે ને, નોબિતાનું. હા, એમ ટીકુબેન તો વાંચ્યા કરે જાત જાતની વાર્તાની ચોપડીઓ, અને એનું લેસન કોણ કરતો હતો? વાર્તા માનો જીન. ટીકુબહેન વાંચવાના ખૂબ જ શોખીન. ચાલો આગળ જોઈએ. ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુબહેનના ઘરમાં શું છે? ચોપડીઓના થપ્પા. બંને બાજુ તમને દેખાય છે ને ચોપડીઓની થપ્પી. હા, તો ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. ટીકુબહેન તો વાંચે, એની સાથે સાથે શું કહે છે? એના મમ્મી પપ્પાને પણ વાંચવાનું કહે છે કે ચાલો મમ્મી અને પપ્પા તમે પણ મારી સાથે વાર્તા વાંચવા બેસી જાઓ. વાંચતા વાંચતા ઊંઘી જાયને પહોંચી જતા ચીન, બરોબર. વાંચી વાંચીને થાકી જાય એટલે પાછા ઊંઘમાં પણ એમને તો બધું વાંચવાની ચોપડીમાં જાત જાતનું વાંચ્યું હોય તો એમાં ને એમાં એ ચીન સુધી પણ પહોંચી જતા હતા. ટીકુબેન તો વાંચનના શોખીન. ટીકુબેનને વાંચવાનો ખૂબ જ શોખ છે. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબહેન ગુમ, આખા ફળીએ શોધે સૌ કોઈ ઝાઝી પાડે બૂમ. સાણા ટીકુબેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. શું થયું એક દિવસ? સવાર સવારમાં ટીકુબેન તો ખોવાઈ ગયા અજવાળામાં, એટલે દિવસે દિવસે ટીકુબેન ખોવાઈ ગયા. આખા ફળીએ શોધે સૌ, ઘરમાં જેટલા સભ્યો હતા એ બધા ટીકુબેનને શોધવા લાગ્યા. આજુબાજુમાં ફળિયામાં શેરીઓમાં બધે ટીકુબેનને શોધી આવ્યા અને ઝાઝી પાડે બૂમ, બરોબર. મળતા ન હતા એટલે ટીકુબેન ટીકુબેન કરીને બૂમો પાડતા હતા. સાણા ટીકુબેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન. સાણા એટલે ખૂબ જ રહ્યા, વાંચવામાં ખૂબ જ તલ્લીન થઈ ગયા હતા અને પલંગ નીચે જઈને તેઓ વાંચતા હતા. એમને ખબર ન હતી કે બધા મને શોધે છે અને બૂમો પાડે છે. એ તો વાંચવામાં શોખીન હતા એટલે વાંચવામાં ખોવાઈ ગયેલા હતા, તલ્લીન થઈ ગયા હતા, એમને ખબર પડતી ન હતી, બરોબર. ચાલો હવે આપણે ટીકુબેનનું ગીત ગાઈ લીધું, હવે આગળ એના પ્રશ્નોના જવાબ વિશે જોઈશું, બરોબર. ચાલો, વાતચીત કરવાની છે અને તેના પ્રશ્નોના જવાબ પણ આપણે આપવાના છે. અને બાળમિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારે પોતાની નોટમાં પણ લખવાના છે, બરોબર ને. ચાલો, તો હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ. ટીકુબેનને શું બહુ ગમતું હતું? તો ટીકુબહેનને વાંચવાનું બહુ ગમતું હતું. શેનો શોખ હતો? વાંચવાનો, બરોબર. તો અહીંયા આગળ આપણે લખીશું વાંચવાનો. ટીકુબેનને વાંચવાનો ખૂબ જ શોખ હતો, બરોબર. ચાલો, એના પછી તમે શું વાંચો છો? તો તમે બાળ વાર્તા વાંચો છો, બરોબર. ત્રીજા પ્રશ્ન, વાંચવું લખવું ગાવું રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ જ ગમતું હતું?
તો વાંચવાનું ગમતું હતું, લખવાનું ગમતું હતું, ગાવાનું કે રમવાનું? તો તમને સૌથી વધારે અત્યારે શું ગમતું હતું? રમવાનું, બરોબર? તો શું લખવાનો જવાબ? રમવું. ત્યાર પછી તમે ક્યારે વાંચવા બેસો છો? સવારે, બપોરે, સાંજે, બરોબર? જે સમયે વાંચવા બેસતા હોય એ સમયે તમારે લખવાનો. જો સવારના સમયે વાંચતા હોય તો લખવાનું સવારના સમયે, બરોબર? ચાલો હવે આગળ. તમે ક્યાં વાંચવા બેસો છો? તો વાંચન રૂમમાં, બરોબર? વાંચવાનો રૂમ હોય, સ્ટડી રૂમ કહેવાય, તેમાં વાંચવા બેસીએ છીએ. ત્યાર પછી જુઓ, ટીકુબેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? ટીકુબેને તેમના મમ્મી પપ્પાને વાંચવાનું કહ્યું, બરોબર? સાતમા નંબરનું, તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો અમારા ઘરમાં ભાઈ, બહેન, પપ્પા અને દાદા, બરોબર? એ બધા વાંચે છે. ત્યાર પછી જુઓ, આઠમા નંબરમાં તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો. હવે તમારા ઘરમાં બીજી કોઈ ચોપડીઓ હોય તો તેનો જવાબ તમારે તમારી ચોપડીમાં લખીને કાલે જવાબ આપવાનો છે. આપણા ઘરે બા અને દાદાની હોય તો કયા પુસ્તકો વાંચે છે? ધાર્મિક અને બાળ વાર્તા, બરોબર? નવમા નંબરનું, બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા? તો ફળિયામાં, બરોબર? ચાલો એના પછી દસમા નંબરનું, ટીકુબેન ક્યાંથી મળ્યા? તો ટીકુબેન પલંગ નીચેથી મળ્યા, બરોબર? આવડી ગયા દસે દસ પ્રશ્નોના જવાબ? તો તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો હવે એના પછીનું, ઓગણીસ નંબરનું જોઈએ, જોડો અને વાંચો. ટીકુબહેનને તમારે અહીંયા આગળ સામે એક નંબર આપેલો છે અને એની સામે ટપકા આપેલા છે, બરોબર? એમાંથી શોધવાનો છે. તો ટીકુબહેનને અહીંયા આગળ સામે જુઓ આપણે, હા, કયા છે? છેક નીચેનું છે ને, વાંચવાનું ખૂબ ગમતું હતું, તો આપણે એને અહીંયા જોડી દઈશું, બરોબર? ચાલો હવે તેનું લેસન. તો તેનું લેસન કોણ કરતું હતું? વાર્તામાંનો જીલ, બરોબર? હા. તેના ઘરમાં, તો તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે, તો પલંગ નીચેમાં શું આવે? સંતાઈને વાંચતા હતા, બરોબર? બધા ટીકુબહેનને બૂમો પાડીને શોધતા હતા. થઈ ગયું તમારું, જોડાઈ ગયું, બરોબર? જો તમારે જોડવું ના હોય તો એની સામે સાચો જવાબ પણ તમે લખી શકો છો, બરોબર? જ્યારે નોટમાં લખો તો ટીકુબહેનને એની સામે વાંચવાનું ખૂબ ગમતું હતું, આ રીતના પણ તમે લખી શકો છો, બરોબર? ચાલો હવે આગળનું જોઈએ. 20 નંબર જુઓ, સમજો અને લખો. ઉદાહરણ તરીકે, ન ખીશો, તો આડા અવળા શબ્દો ગોઠવ્યા છે અને આપણે બરોબર શોધીને સરખા કરવાના છે કે આ કયો શબ્દ છે, ગોઠવવાના છે. સ ખી ન, બરોબર? ન ખી શો પરથી સ ખી ન. એવી રીતના ડી પ ચો, તો ચ પ ડી બની ગયું ચોપડી, બરોબર? એના પછી નજી, તો જીન. એના પછી ન શ લે, તો લે શ ન. એના પછી જુઓ, યે અડી ફ, તો ફળી યે. ન હે બ કૂટી, તો ટીકુ ટીકુ બહેન, બરોબર? થઈ ગયું. ચાલો હવે આગળ જોઈએ.
ગલંપ, તો પ પલંગ. જ્ઞા, આ તો આજ્ઞા. એના પછી જો અડાવા જ, અ તો અજવાળા બની ગયા. તમારા આડાઅવળી શબ્દો ગોઠવાઈ ગયા. તો આપણે 21માં નંબરમાં જોઈએ. તમારા મિત્ર સાથે જોડીમાં બેસો, ગીતના બીજા 5 શબ્દ ઉલટાવી લખો. હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો. તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો. બરાબર, ઉપર આપણે જોયા એવી રીતના આ શબ્દો તમારા મિત્રને તમારે ઉલટ સુલટ લખીને આપવાના છે કે મેં કયો શબ્દ લખ્યો છે. બરાબર, તો અહીંયા આગળ જો મેં શબ્દો લખેલા છે. તો તું ગમ, તો મેં શું કર્યું છે એને ગોઠવીને ગમ તું. બરોબર, પછી એના પછી છે લ અગ, તો અલગ. બરોબર, પછી મરક, તો કયું આવે કમર. પછી લંગપ, તો પલંગ. બરોબર, ચાલો હવે આગળ જોઈએ. પાપ, બરાબર, પાપ એને આખું લખ્યું છે પ પપ્પા. બરાબર, થઈ ગયા આપણા શબ્દો આડાવડી ગોઠવાઈ ગયા. ચાલો હવે 22માં નંબરનું મોટેથી ગાવાનું છે. આ પણ એક કવિતા આવી. જાણે મોટો કારીગર, ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર. ચાલો, તો આ કોણ હશે? આ એ ઉખાણું છે. બરોબર, તો અહીંયા આગળ શું લખશો? જાણે મોટો કારીગર, ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર. તો દરજીડો. બરોબર, આગળ આવી ગયું છે. આપણે હવે જુઓ 23 નંબરનું, ચાલો હસીએ. તો જુઓ અહીંયા આગળ બે ટપકા આપેલા છે, એને શું કહેવાય? કહે, દીપુ કહે. હે ટીકુ, કેવો રહ્યો દિવસ? તો ટીકુ કહે છે, ટીકુ કહે, બેકાર યાર, અમારા ટીચરને કશું સાચું ન કહેવાય. શું કહે છે? અમારા ટીચરને કશું સાચું ના કહેવાય. તો દીપુ કહે છે, કેમ ના કહેવાય સાચું? તો ટીકુ કહે, એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું હતું અને મેં પૂછ્યું, રાષ્ટ્રગીત કોણે લખ્યું? તો દીપુ કહે, હા, તો એવું તો પૂછાય કેમ, કે તો કેમ, શું થયું? તો ટીકુ કહે, મેં કહ્યું, સર તમે તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા. દીપુ કહે, હા હા હા, કેમ એવું કહ્યું? ટીકુ કહે, મેં કહ્યું, સર તમે તો રાષ્ટ્રગીત ગાવાનું કીધું હતું, તો કેમ કીધું સર તમે? બરાબર, હા હા હા. તો બાળ મિત્રો, અહીંયા આગળ આપણો પાઠ 1, વાંદરાને વાંચતા ન આવડે, એ પાઠ પૂર્ણ થાય છે. એમાં આપણે ઘણું બધું જોયું. બરાબર, ઘણી બધી પ્રવૃત્તિઓ જોઈ, ઘણા બધા પ્રશ્નોના જવાબ જોયા, વાર્તા જોઈ, ટીકુબેનને વાંચવાનો શોખ જોયો. તો મિત્રો, હવે તમને જે આ પાઠમાં લખવા આપેલું છે લેસન, એ નિયમિત રીતે કરી લેજો. આ પાઠમાં પણ ટીકુબહેનવાળામાં, એમાં પણ ટીકુબહેન વિશે પ્રશ્ન નંબર 18, 19 અને 20 અને 21 સુધી તમારી નોટમાં સુંદર અક્ષરે લખવાનું છે. બરાબર, રોજનું લેસન રોજ કરતા રહેશો તો બહુ વધારે થશે નહીં. આપણે નવા પાઠ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.